કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 4 વિષય હિન્દી પાઠ 5 મેરા મિત્ર. મેરા મિત્ર એટલે મારો મિત્ર. એમાં પહેલા અહીં બેકેટમાં આપેલા છે શબ્દાર્થ. શબ્દાર્થ એટલે તો ખબર જ હશે, હિન્દીનું ગુજરાતીમાં અનુવાદન. તો પહેલું છે પઢાઈ. પઢાઈ એટલે ભણતર. પછી હર સાલ એટલે દર વર્ષે. હિન્દીમાં હર સાલ કહીએ ત્યારે ગુજરાતીમાં તેને દર વર્ષે કહેવાય. સિર્ફ એટલે ફક્ત. હવે આ પાઠ 5 મેરા મિત્ર, હવે તેનો પાઠ આપણે સમજીશું. અહીં ચિત્ર આપે છે. અહીં ગોપાલ નામનો છોકરો છે, એના શિક્ષક છે, જે તેને ઇનામ એટલે કે પુરસ્કાર આપી રહ્યા છે. આપણે એ પાઠ વિશે માહિતી મેળવીએ, જે તમે શાંતિથી અને પૂરો વિડીયો જોજો. હવે આપણે પાઠ શરૂ કરીએ. ગોપાલ મેરા અચ્છા મિત્ર હૈ, એનું ગુજરાતી અનુવાદ થાય ગોપાલ મારો સારો મિત્ર છે. આ પાઠમાં ગોપાલ નામના છોકરા વિશે માહિતી આપેલ છે. વહ એક ચતુર લડકા હૈ. વહ એટલે તે, એક એટલે એક, ચતુર એટલે હોશિયાર, લડકા એટલે છોકરો, હૈ એટલે છે. તે એક હોશિયાર છોકરો છે. પઢાઈ મેં ઉસે હર સાલ ઇનામ મિલતા હૈ. ભણતરમાં તેને દર વર્ષે ઇનામ મળે છે. કેમ? કેમ કે તે પહેલો નંબર પાસ થતો હોય તો શાળા દરમિયાન ઇનામ વ્યવસ્થા હોય છે, તો એને દર વર્ષે એનો વર્ગમાં પહેલો નંબર આવે છે એટલે તેને દર વર્ષે ઇનામ મળે છે. ગોપાલ અમારી ક્રિકેટ ટીમ કા કપ્તાન હૈ. શું છે? ગોપાલ અમારી ક્રિકેટ ટીમ એટલે કે ક્રિકેટનો કપ્તાન એટલે કે કેપ્ટન કહીએ છીએ તે છે. કેમ કે તેને ક્રિકેટ રમતા પણ સરસ આવડે છે. જેમ તે ભણવામાં હોશિયાર છે તેમ તેને ક્રિકેટ રમતા રમવામાં પણ હોશિયાર છે, એટલે તેને ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવેલ છે. કેચ લેને મેં ગોપાલ બહુત કુશલ હૈ. કેચ લેવામાં એટલે કેચ પકડવામાં ગોપાલ બહુ જ હોશિયાર એટલે કે નિષ્ણાત છે. તે ક્રિકેટનો કેપ્ટન છે, સાથે સાથે કેચ પણ કરવામાં બહુ જ હોશિયાર એટલે કે બહુ જ ચપળ અને કુશળ છે. હમ એક દૂસરે કો બહુત ચાહતે હૈ. હમે એટલે હું અને એ એકબીજાને ખૂબ જ પસંદ એટલે કે દરેક વાતો એકબીજાને માનીએ છીએ અને એકબીજા જોડે બહુ સારી રીતે રહીએ છીએ. હવે આ પાઠને આપણે સમજ્યા. હવે તેનું સ્વાધ્યાય જોઈશું. સ્વાધ્યાયમાં પ્રશ્ન એક છે. કોષ્ટક મેં કોષ્ટક સે સહી વિકલ્પ ચૂં કર ખાલી જગહ ભરીએ. કોષ્ટક એટલે કે આ બેકેટ આપેલા છે બાજુમાંથી, એમાં સાચો વિકલ્પ હોય એ પસંદ કરી અને આપણે ખાલી જગહ એટલે કે ખાલી જગ્યામાં મૂકવાનો એટલે લખવાનો છે. હવે પહેલી ખાલી જગ્યા છે ગોપાલ મેરા અચ્છા ખાલી જગ્યા હૈ, તો કૌંસમાં એટલે કે કોષ્ટકમાં આપી છે ભાઈ અથવા મિત્ર, તો અહીં સાચો આપણો જવાબ છે મિત્ર. તો અહીં શું આવશે? મિત્ર. તો ખાલી જગ્યા બનશે ગોપાલ મેરા અચ્છા મિત્ર હૈ. હવે આગળ જોઈશું. ખાલી જગ્યા મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હૈ. પઢાઈ કે ખેલ મેં, અહીં સાચો જવાબ છે પઢાઈ. તો ખાલી જગ્યામાં શું લખીશું? પઢાઈ. તો પઢાઈમાં હવે આગળની ખાલી જગ્યા વાંચીએ તો પઢાઈ મેં ઉસે હર સાલ ઇનામ મિલતે હૈ. આ રીતે ખાલી જગ્યા પૂરી થઈ. હવે જોઈશું પ્રશ્ન 2. નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર લખીએ. નીચે આપેલા પ્રશ્નોના આપણે જવાબ લખવાના છે. એમાં પ્રશ્ન 1 છે ગોપાલ કેસા લડકા હૈ, એનો જવાબ શું આવશે? ગોપાલ ચતુર લડકા હૈ. પ્રશ્ન 2. ક્રિકેટ ટીમ કા કપ્તાન કોણ હૈ, તો ક્રિકેટ ટીમનો કપ્તાન કોણ હતો એ આપણને ખબર છે ગોપાલ. તો જવાબમાં આપણે લખીશું ક્રિકેટ ટીમ કા કપ્તાન ગોપાલ હૈ. આગળનું, કિસ મેં ગોપાલ બહુ કુશળ હૈ, શું કરવામાં ગોપાલ બહુ કુશળ એટલે હોશિયાર છે. કેચ લેને મેં ગોપાલ બહુ કુશળ હૈ એટલે કે કેચ પકડવામાં ગોપાલ બહુ હોશિયાર એટલે કે ચપળ છે. હવે પ્રશ્ન 2 પૂરો થયો. હવે આગળ જોઈએ પ્રશ્ન 3. ગુજરાતી શબ્દ કે આગે ઉસકા હિન્દી શબ્દ કોષ્ટક સે
શુનકર લિખે. હવે ગુજરાતી શબ્દ આપેલા છે આપણને, એને હિન્દીમાં અનુવાદન કરવાનું છે, પણ એના જવાબ અહીંયા કોષ્ટક એટલે કે આ બ્રેકેટમાં આપેલા છે, તે આડાઅવળા છે, તે આપણે અહીં શબ્દ વાંચી ગુજરાતી અને હિન્દી શબ્દ એની સામે લખીશું. તો આગળ છે ભણતર. ભણતરને હિન્દીમાં શું કહેવાય? પઢાઈ. ફક્ત. ફક્તને હિન્દીમાં આપણે સિર્ફ કહીશું. સિર્ફ ઉપરનો આ ચંદ્ર ખાસ યાદ રાખવું. આગળ છે સારો. સારો એટલે અચ્છા, તો અહીં લખીશું અચ્છા. આગળ છે ચાર નંબર વર્ષ. વર્ષ એટલે સાલ. આ રીતે આપણો અહીં પ્રશ્ન ત્રણ પર પૂરો થાય છે. આજના આ પાઠ દરમિયાનનું હોમવર્ક માત્ર સ્વાધ્યાય જ છે. જે પ્રશ્ન એક, પ્રશ્ન બે અને પ્રશ્ન ત્રણ તમારે હિન્દી વિષયમાં લખવાનો છે અને સ્વચ્છ અને સુંદર અક્ષરે લખવાનો છે. માટે આવજો વિદ્યાર્થી મિત્રો.